गुड मॉर्निंग विद्यार्थी मित्रों, प्रजापति क्लासेस में स्वागत है तमारू। सत श्री अकाल, जय श्री कृष्ण। तो स्वाध्याय 5.3 प्रश्न नंबर 15 पर आप आगे बढ़िए। आप आज भाग नंबर 12 है भाई, है 13। अच्छा, आपका भाग नंबर है 13। तो प्रश्न वाँचे, निर्माण काम माटे कराड माटे निश्चित तारीख करता विलंब थी पूरा थता काम माटे नीचे प्रमाणे दंडनी जोगवाई छे। એટલે કે કન્સ્ટ્રક્શન કામ કરતા હશે કે બિલ્ડિંગ બાંધતા હશે કે રોડ બનાવતા હશે કાં તો કે બ્રિજ બનાવતા હશે, તો જે કંપની છે એની જ્યારે કરાર થયા છે તો એ લોકોને ગાઈડલાઈન આપી હોય કે તમારે આટલા દિવસમાં કામ પૂરું કરવાનું છે, જો તમે એ કામ એટલા દિવસમાં પૂરું નહીં કરો તો એક દિવસના એ લોકો ઉપર દંડ ચાલશે કે ભાઈ તમે જો જેટલા દિવસ પાછળ ગયા એટલા દિવસ તમારે દંડ ભરવો પડશે। હવે દંડ કેવો છે કે જો ધારો કે એક દિવસ પાછળ પડે તો પહેલા દિવસે 200 રૂપિયા દંડ, જો એ લોકો બે દિવસ પાછળ પડે તો પહેલા દિવસના 200, બીજા દિવસના 250, એટલે 450 રૂપિયા દંડ થશે એને બે દિવસ પાછળ જાય તો કામ એમનું। એવી રીતે 3 દિવસ, 4 દિવસ આવી રીતે। હવે પહેલાં શું થયું કે જે કોન્ટ્રાક્ટર હતો ને એને 30 દિવસનો વિલંબ થયો, જેથી કંઈ કામ મોપ્યું હશે ને એ પૂરું કરવામાં એને 30 દિવસનો વિલંબ થયો, એટલે 30 દિવસ પછી એણે કેટલા રૂપિયા દંડ પેટે આપવાના છે તે આપણે શોધવાનું છે। ચાલો, તો અહીંયા આપણે જે દંડની જે રકમ છે બરાબર, એ દંડની રકમને આપણે લખીએ, દંડની રકમ 30 દિવસ મુજબ, તો પહેલા દિવસે કેટલા છે? 200 રૂપિયા, બીજા દિવસે છે રૂપિયા 250, ત્રીજા દિવસે 300, તો આવું ક્યાં સુધી? 30 પદ સુધી, આવું તમારે 30 પદ સુધી છે। તો અરે ભૈયા, તો કેટલું સહેલું થઈ ગયું, મને મળી ગયું ને કામ, આ પહેલા દિવસનો દંડ, બીજા દિવસનો દંડ, ત્રીજા દિવસનો, આવો 30મા પદ સુધી જવાનું છે અને કુલ રકમ કેટલી ચૂકવવાની છે એટલે મારે સરવાળો કરવાનો છે આ બધાનો। આ બધાનો શું કરવાનો છે? અહીંયા આ બધાનો સરવાળો કરતાં કરતાં પહોંચવાનું છે આગળ। તો આ એસેન થઈ ગયો ને, કુલ રકમ કેટલી આપવાની છે એણે એવું પૂછ્યું। ચાલો, આપણો એ કેટલો થશે? પ્રથમ પદ એટલે આપણે આવશે 200, ડી એટલે 250 - 200 એટલે કે 50 રૂપિયા, જો એ લખવું પડશે, પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતાં 50 રૂપિયા વધુ છે, એટલે બધા વચ્ચે 50 - 50 - 50 નો ગેપ છે, એટલે એન એટલે કેટલા? 30. તો હવે મારે અહીંયા S30 શોધવાના છે અને SNનું સૂત્ર આપણું 2A વાળું લગાવી દઈશું, A અને D તો છે જ અને N પણ છે, જો પેલું લગાવવું હોય તો તમારે 30મું પદ શોધવું પડે, એ 30 કરી ને 30મું પર છોડીને તમારે એલ વાળું સૂત્ર પણ વાપરી શકો છો। ચાલો, તો આપણે SNના સૂત્રનો ઉપયોગ કરીએ, SN બરાબર N/2 2A + N - 1 × D, આ સૂત્ર તૈયાર થઈ ગયું હશે, જઈ જઈ મને એન દેખાય તહી 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 30 30 30 30 30 30, 37 મૂકો, 30 કેટલા મૂકવાના છે? 37, એ 2A એટલે 2 કૌંસમાં 200, 30 - 1 અને ડી કેટલા છે? 50. અહીંયા તમે કરી શકો છો કે ભાઈ જો મારે 29 50 ના કરવા હોય તો આનો ગુણાકાર કરી દેવાનો, તે પણ ચાલશે, અને હું ઉડાડી શકું છું 15 2 30 એટલે કે 15 200 200 400 અને આપણે ગુણી કાઢીએ તો 5 તાલી 15 અને પાછળ 2 0 -50. તો હવે આ બધાનો સરવાળો કરીએ, જો સરવાળો ના કરો હોય તો બી ચાલશે, ચાલો કંઈ વાંધો નહીં, 15 ને 4 કેટલા થઈ જશે? 1900 - 50 એટલે કે 15 × 1950 - 50 તો 1850. તો આપણને હમણાં ગુણાકાર કહેશે કોઈને કોઈ, તો 1850 × 15 કરો, ચાલો 1850 × 15 કરો, કેટલા આવે છે કહો મને? 2775, બોલો ચાલો બોલો ચાલો,
जीरो वेरी गुड 27 75 0 आ 30 पदों नो सरवाळो छे माटे जवाब लखीए दंडनी रकम रुपया 27,750 भरपाई करवी पड़से भरपाई करवी पड़से बराबर आ थई गयो तमारो दाखलो तो आपणे आगळ वधीए छीए प्रश्न नंबर 16 ऊपर रकम जोईए एक शाळामां विद्यार्थीओना समग्र प्रदर्शन माटे अपाता 7 ઇનામો માટે કુલ રૂપિયા 700 ની જોગવાઈ કરવાની છે બધા થઈને 700 રૂપિયાનું ઇનામ આપવાના છે હવે ઇનામોની સંખ્યા પણ કેટલી છે 7 એટલે 7 ઇનામ આપવાના છે 700 રૂપિયાના એટલે એવું નથી કે 100 100 100 100 પણ એવું છે કે જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 રૂપિયા ઓછો હોય એટલે જે પહેલા નંબરને જે ઇનામ મળે એનાથી 20 રૂપિયા બીજા નંબરને ઓછા એનાથી 20 રૂપિયા ઓછા ત્રીજા નંબરને આવી રીતે 20-20 ઓછા કરતા જવાના તો અને બધી રકમ થઈને પછી 700 તો થવી જ જોઈએ તો હવે કહે છે કે તો પ્રત્યેક ઇનામની રકમ શોધો એટલે કે પહેલા નંબરવાળાને કેટલું ઇનામ અને સાતમા નંબરવાળાને કેટલું ઇનામ તો અહીંયા શ્રેણી તો ફિક્સ છે કે સરવાળો 700 છે એટલું પહેલું પાક એટલે SN આ બધા જેટલા પણ ઇનામો છે પહેલું ઇનામ બીજું ઇનામ ત્રીજું ઇનામ જો ધારો કે હું કહું કે આ પ્રથમ ઇનામ એના પછી આવશે બીજું ઇનામ આમ કરતા આવશે આ સાતમું ઇનામ હવે આ બંને વચ્ચેનો ગેપ જે છે એ 20 રૂપિયા છે એટલે ધારો કે આને હું એવું કહું કે ભાઈ આને 100 રૂપિયા મળે તો આને 80 રૂપિયા મળે પછી પેલાને 60 મળે આવી રીતના ઘટતું જાય આવી રીતના ઇનામ શું થશે ઘટતું જાય એટલે અહીંયા હું ડીની વાત કરું તો ડી કેવો થશે 80 ઓછા 100 એટલે માઇનસ વી એટલે અહીંયા હું એવું નથી કહેતો કે પ્રથમ પદ આપણું 100 છે પ્રથમ પદ મને ખબર જ નથી કોઈ પદ જ નથી આપ્યા બસ એટલું ખબર છે કે એન કુલ ઇનામ સેટ છે એટલે કે એન જે છે ને એન એ કેટલા છે એન એન બરાબર 7 આટલું ખબર છે આમાં એન બરાબર 7 છે અને એસ 7 તમને 700 ખબર છે અને ડી ખાસ કરીને ડી ડી આપી દીધો છે ડી કેવી રીતના લેવાનો કે ભાઈ આગલા ઇનામથી 20 ઓછું છે એટલે ડી કેવો થશે તમારો માઇનસ 20 બસ આ જ એક ઇમ્પોર્ટન્ટ છે ચીજ વસ્તુ આ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ખબર પડી કુલ ઇનામ છે 7 એટલે એન બરાબર 7 અને આ બધા ઇનામોનો સરવાળો 700 થવો જોઈએ એટલે એસ 7 સાત પદોનો સરવાળો 700 અને આ માઇનસ કેમ લીધા કે ભાઈ જે પહેલાવાળાને જે ઇનામ મળે એનાથી 20 બીજાવાળાને મળે ધારો કે હું કહું કે કોઈને 140 રૂપિયા ઇનામ મળ્યું છે તો એના પછી નાને 120 મળશે એના પછી નાને 100 મળશે એટલે હું આ બેની બાદબાકી કરું 120 ઓછા 140 તો કેટલા આવશે માઇનસ 20 એવી રીતે 100 ઓછા 120 કરીએ તો પણ કેટલા આવશે માઇનસ એટલે ખ્યાલ આવ્યો માઇનસ 20 કેમ લીધા તેની આપણે ખાસ જરૂર છે એટલે કે ભાઈ અહીંયા જે રકમ છે એના પરથી તો હવે આપણી પાસે બધા ડેટા એમ તો આવી ગયા એન છે એસએન છે ડી છે ડી આવે એટલે તમારે એસએન વાળું સૂત્ર આપણે ઉપયોગમાં લેવાનું છે તો અહીં લઈએ એસએન બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી તો પહેલાં તો મારે એનની જગ્યાએ 7 લખવાના છે એટલે કે 7 ઇનામની વાત થઈ છે એટલે કે 7/2 એ તો મને ખબર નથી એન એટલે 7 અને ડી ખબર છે માઇનસ 20 હવે બીજું શું ખબર છે બોલો આ તમે એસ 7 લખ્યા તો એ શોધવાનો છે એટલે આ એસ 7 કેટલા એ આપેલા જુઓ એસ 7 કેટલા છે 700 એટલે હું અહીંયા 700 લખી દઉં 7/2 ટુ એ 7માંથી 1 જાય તો 6 ગુણ્યા માઇનસ 20 બે ઉપર જશે 7 નીચે આવશે આ બે ઉપર જશે 7 નીચે જશે એટલે 700 ગુણ્યા 2 છેદમાં 7 પેલી બાજુ આપણે જોઈએ તો 2a ગુણાકાર આવશે માઇનસ 120 7/2 તો કેટલા થઈ ગયા 100 તો
માટે 100 ગુણ્યા 2 પેલી બાજુ જુઓ તમે 2a અને 120 આમાંથી હું બે કોમન કાઢી લઉં તો a ઓછા 60 એટલે બે એટલા માટે કોમન કાઢે કે મારી પાસે આ બે ગુણાકારમાં એટલે ઉડી ગયા માટે 100 બરાબર a ઓછા 60 60 આ બાજુ આવશે માટે a બરાબર 160 તો આ પ્રથમ ઇનામ છે આપણું કયું ઇનામ થઈ ગયું આ પ્રથમ ઇનામ હવે દરેક ઇનામ માટે 20 કાઢતા જવાના માટે હું લખું છું બીજું ઇનામ 160 માંથી 20 જાય રૂપિયા લખવાનું ટેવ પડજો 140 ત્રીજું ઇનામ 140 માંથી 20 કાઢવાના 120 ચોથું ઇનામ 120 માંથી 20 કાઢીશું 100 રૂપિયા પાંચમું ઇનામ 100 માંથી 20 કાઢો તો 80 છઠ્ઠું ઇનામ 80 ઓછા 20 60 અને સાતમું ઇનામ 60માંથી 20 કાઢીશું તો રૂપિયા 40 આ બધાનો તમે ટોટલ કરો તો 700 થયો જાય ખાલી ચેક કરવા માટે તમે ચેક કરી લો 6 ને 4 10 ને 10 20 એટલે કાંઈ થયું હા 160 બાકી ને 160 બાકી આ બધાને ટોટલ કરશો તો કેટલા આવશે 700 આ ખાલી ચેક કરવા માટે જ લખવાના નથી તો આ છે તમારો જવાબ સાતે સાત ઇનામની રકમ કેટલી છે બરાબર ચાલો નેક્સ્ટ દાખલા પર જઈએ આપણે મજાના છે બધા